જે લોકશાહીનો મહાપર્વ છે બીજી તરફ લગ્ન સરાની સીઝન પણ છે તેવા સમય વરરાજા પણ મતાધિકારનો ઉપયોગ કરવા માટે મતદાન મથકે પહોંચી રહ્યા છે લોકોને અપીલ કરતા જો આપણે આ છે સુરેન્દ્રનગરમાં પણ તેવી જ ઘટના જો આપણે છે રાજાએ મતદાન કર્યું છે લગ્નના અવસર પહેલા તેમણે મતદાન કર્યું છે સુરેન્દ્રનગર જિલ્લામાં શ્રી એમપી પી શાહ કોમર્સ કોલેજ ખાતે મતદાન જો આપણે હતું લીમડીથી સપરિવાર મત આપવા માટે પહોંચ્યું લગ્ન પહેલા જ તેઓ મત આપવા માટે પહોંચ્યા સુરેનગર જાનમાં પ્રસ્થાન પહેલાં જ લીંબડીથી મતદાન કરવા માટે પહોંચ્યા લોકશાહીના મહાપર્વમાં જોડાઈને મતદાન કરવા માટેની અપીલ પણ કરવામાં આવે છે આપણે જણાવી દઈએ કે સુરેનગર જિલ્લામાં પણ અત્યારે લગ્નસરાની સિઝન જોવા મળી રહી છે અને વરાજા લગ્ન પહેલાં મતાધિકારનો ઉપયોગ કરતા જોવા મળી રહ્યા છે આ લોકશાહીને ધબકતી રાખવાનો એક પ્રયાસ

તેવા સમયે સુરેન્દ્રનગર જિલ્લામાં રાજા જાતે જઈને મતદાન કરે છે સપરિવાર સાથે મતદાન કરે છે અને લોકોને અપીલ કરે છે કે આ મહાપર્વ છે મતદાન કરો કારણ કે આ મતદાનની પ્રક્રિયા જે આવનારા પાંચ વર્ષ માટે મહત્વપૂર્ણ છે પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી પોતાના નિર્ણાયક નિર્ણય થકી જ્યારે એક નેતાને પસંદ કરવામાં આવે છે ચૂંટવામાં આવે છે એવા નેતાને કે આવનારા પાંચ વર્ષમાં પોતાનું ભાવિ ભવિષ્ય ઘડી શકે તેમ છે આજે તો જે પણ ઉમેદવારો જે સિલેક્ટ થયા છે તેમાંની વાત કરવા હોય તો તેઓને મતદાન પ્રક્રિયા તો કરવામાં આવી રહી છે પરંતુ તેઓનું ભાવિ તેમ મશીનની અંદર બંધ થયેલું જોવા પડશે અને આઠમી તારીખે પરિણામ જ્યારે જાહેર થશે ત્યારે ખબર પડશે કે કયો રાજા આ વખતે જીતે છે